સૌ પ્રથમ આપણે કઢાઈની અંદર બે મોટી ચમચીટલા કોપરાને આ રીતે કોપરાને શેકી લેવાના છે તમે કોપરાનું છીન પણ વાપરી શકો છો જો કોપરાનું છીન લો તેને પણ તમારે આ જ રીતે શેકી લેવાનું છે તો આગળ તમે જોઈ શકો છો સરસ આ લાલાશ જેવું થઈ ગયું છે તો આપણે હવે એને તરત કાઢી લેવાનું છે આ રીતે કોપરું શેકાઈ જાય એટલે આપણે એને પ્લેટમાં લઈ લઈશું ત્યાર પછી આગળ ચાર કે પાંચ સૂકા લાલ મરચાં જે આવે જે તીખા ના હોય કાશ્મીરી મરચાં તે લેવાના છે એની જગ્યાએ તમે કાશ્મીરી લાલ મરચું પાવડર પણ વાપરી શકો છો તો આગળ મરચાં પણ સરસ શેકાઈ ગયા છે આ રીતે શેકાઈ જાય એટલે પછી એને પણ આપણે સાથે જ એક પ્લેટમાં લઈ લેવાનું છે સરસ આ કડક થઈ જશે એટલે તરત જ એને આપણે કાઢી લેવાના છે મરચાંને પણ આપણે સેમ પ્લેટમાં લઈ લઈશું ત્યાર પછી અહીંયા આગળ દસથી બાર કઢી લસણની લેવાની છે તમે આગળ છોડા સાથે લસણની કઢી લઈ શકો છો આ ચટણીમાં એનો ટેસ્ટ સારો લાગે છે મારા ઘરમાં એવી છોડાવાળા લસણ નથી ગમતા એટલે મેં છોડા કાઢી અને પછી લસણને લીધું છે અને લસણને પણ આપણે આ રીતે એક મિનિટ જેવું ધીમી આજ રાખી અને શેકી લઈશું તો અહીંયા આગળ સરસ લસણ શેકાઈ ગયું છે તો એને પણ આપણે હવે પ્લેટમાં કાઢી લઈશું તો જે શેકવાની પ્રોસિજર હતી તે વધુ આપણે જે શેકી લીધું છે હવે આપણે એને મિક્સર જારમાં ક્રશ કરવાનું છે તો લસણ આ રીતે શેકાઈ જાય એટલે એને આપણે પ્લેટમાં લઈ લઈશું હવે મિક્સર જારની અંદર જે પહેલાં કોપરા લીધા છે સૂકા કોપરા તે લેવાના છે એને આપણે ક્રશ કરવાનું છે તો પહેલાં આપણે કોપરાને એમને ક્રશ કરી લઈએ તો અહીંયા આગળ કોપરાને અધકચરું ક્રશ કરી લીધું છે હવે જે લાલ મરચાં છે તે બધા જ આની અંદર ઉમેરી દેવાના છે અને એને પણ આપણે ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે અતકચરું ક્રશ થઈ ગયું છે હવે આપણે લસણ ઉમેરી દેવાનું છે લસણ ઉમેરાઈ જાય પછી આપણે શેકેલા સિંગદાણા એક મોટી ચમચી ઉમેરીશું મીઠું ઉમેરીશું એક ચમચી જેટલું અહીંયા આગળ આપણે લાલ મરચું લીધું છે જે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે જેથી કલર સારો આવે એ લઈ અને હવે આપણે સારી રીતે ક્રશ કરવાનું છે તમે જોઈ શકો છો આપણી આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે ને એકદમ ઇઝી રેસીપી તો તમે પણ હવે કોઈ પણ ભજીયા સાથે વડાપાવ સાથે આ ચટણી સર્વ કરી શકો છો તો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા